અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારમાં થનારા ડિમોલેશન સંદર્ભે આજે અમરેલી પોલીસ અને નગરપાલિકાએ ફ્લેગ માર્ચ યોજી. આવનાર તારીખ 24-25 મેના અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં સરકારી જમીનો ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના અનુસંધાને કોઈ અઘટિત બનાવ ન બને તે તો સર. આજે અમરેલી શહેરમાં અમરેલી પોલીસ અને નગરપાલિકા દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી, જેમાં 2 PI, 4 PSI અને DY SP સહિત 125 જેટલી પોલીસ અને નગરપાલિકા ચીફ અને તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી. 24 અને 25ના રોજ અમરેલી સિટી વિસ્તારમાં નગરપાલિકા અને વહીવટતંત્રના સંકલન દ્વારા સમગ્ર સિટી વિસ્તારના અલગ અલગ રૂટો ઉપર ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી અન્વયે આજ રોજ લગભગ 125 જેટલી પોલીસ, 2 PI, 4 PSI, DY SP સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, ફાયર બ્રિગેડના અધિકારીઓ અને વહીવટતંત્રના તમામ અધિકારી સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી છે આજે, જેમાં તમામ કાફલાએ સિટીના અલગ અલગ વિસ્તારમાં લોકોને સમજાવીને પોતાના દબાણો સ્વૈચ્છિક દૂર કરી લે એ પ્રકારની સમજ કરી છે. અને જે કામગીરી બાકી છે એ કામગીરી તારીખ 24 અને 25 રોજ કરવામાં આવશે, જે અન્વયે 2 DY SP, 6 PI, 20 જેટલા PSI અને લગભગ 240 જેટલી પોલીસ બંદોબસ્તમાં ગોઠવનાર છે. ફ્લેગમાં આજે કરવામાં આવ્યું છે, આવતીકાલે પણ ફ્લેગ માર્ચનું આયોજન કરવાના આવનાર છે. અમરેલી નગરપાલિકા દ્વારા અમરેલી નગરપાલિકા વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર થયેલ દબાણ દૂર કરવા માટે આજરોજ તારીખ 20ના પોલીસ તંત્ર તથા અમરેલી નગરપાલિકા તંત્ર અને ફાયર બ્રિગેડ સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ છે. આગામી તારીખ 24 અને 25ના રોજ નગરપાલિકા દ્વારા નગરપાલિકા હસ્તકના તમામ રસ્તાઓમાં થયેલ બિન અધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે, જે અંતર્ગત તમામ દબાણકર્તાઓને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે જણાવાઈ રહ્યું છે. અને આગામી દિવસે 24 તથા 25ના રોજ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે.